ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે પાના નંબર 164 પરના દાખલાઓ જોઈશું. 164 નંબરના પાના ઉપર તમે આ ચિત્ર જો. આ રાગીની છે, રાગીની છે અને રાગીનીને ટીવી જોવું ખૂબ જ ગમે છે. એટલે એ ટીવી જોઈ રહી છે. જોયું? એ ટીવી જોઈ રહી છે. થોડીક માહિતી આપી છે એના વિશે આપણે જોઈએ. રાગીની ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. રાગીનીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો. તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે. તેમાંથી 10 જેટલી જાહેરાતો બાળકોનો અભિનય કરે એવી જાહેરાતો હોય છે. એટલે કે કુલ 14 જાહેરાતો આવે છે, તેમાંથી 10 જાહેરાતો એવી હોય છે કે જેમાં બાળકો જ અભિનય કરતા હોય છે. તો બાળકો જ અભિનય કરતા હોય છે તો એમાં થોડા પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલો જ પ્રશ્ન છે કે તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરતા હશે? જો 14 જેટલી જાહેરાતો હોય તેમાંથી તો 10 જેટલી બાળકો દ્વારા જ કરવામાં આવેલી જાહેરાતો છે. તો આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરતા હશે? એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એ હોઈ શકે કે કાર્ટૂન એ સૌથી વધુ બાળકો જોતા હોય છે, સૌથી વધુ બાળકો દ્વારા જોવાતો પ્રોગ્રામ છે, એટલે કે જોવાતો કાર્યક્રમ છે. તેમાં વચ્ચે વચ્ચે બાળકોની જાહેરાત એટલા માટે કરવામાં આવે છે કે બાળકોની જાહેરાત જોવી ગમે છે. બાળકોને બાળકો જોવા વધુ ગમે છે. જેમ તમારા જેવા બાળકો કંઈ કરતા હોય તો તમને એ જોવાનું વધુ ગમે છે. અને જે તે જાહેરાતની વસ્તુની ખરીદી કરવાની અને લાવવાની ઈચ્છા બાળકોના મગજમાં જાગે છે, જેથી વસ્તુનું વેચાણ વધુ થાય. એ જાહેરાત શાના માટે કરવામાં આવે છે? કે એ બાળક જો એ જાહેરાત જોઈ તો એ જાહેરાત જોઈને એ વસ્તુ, જે વસ્તુની જાહેરાત છે તે વસ્તુ લાવવાની ઈચ્છા બાળકના મગજમાં વધુ પડતી આવે અને એનાથી એ જાહેરાત જે વસ્તુની કરવામાં આવી રહી છે એ વસ્તુનું વેચાણ વધે. તેથી બાળકો દ્વારા જાહેરાત કરાવવામાં આવે છે અને એ જાહેરાત કાર્ટૂન દરમિયાન, કાર્ટૂન ચાલતું હોય એ દરમિયાન વચ્ચે વધુ પડતી જાહેરાતો ગોઠવવામાં આવે છે કે જેથી એમનું વેચાણ વધુ થાય. એ જે વસ્તુના માલિક છે એ વસ્તુ વધુ વેચાય એવું ઈચ્છે છે, એટલે વસ્તુનું વેચાણ વધુ થાય તે માટે જાહેરાત કરવામાં આવે છે. હવે એવો જ બીજો સવાલ કીધો છે, કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ ગણો. હવે એવું કીધું છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. એને જે જાહેરાતો ગણી છે, વિરામ દરમિયાન જે જાહેરાતો આવે છે, કેટલી જાહેરાતો આવે છે? તો એને ગણી છે, રાગીનીએ ગણી. કેટલી જાહેરાતો આવે છે? 14 જાહેરાતો આવે છે. તો તેને આવૃત્તિ ચિહ્નમાં બતાવો અમને કે કેવી રીતે આવશે 14 જાહેરાતોને આવૃત્તિ વિતરણમાં ગોઠવીને બતાવો. તો આપણે ગોઠવ્યું 1, 2, 3, 4 અને આ 5 કમ્પ્લીટ, 6, 7, 8, 9 અને આ 10. ચાલો 11, 12, 13 અને 14 14 જાહેરાત થઈ ગઈ. આ 14 જાહેરાતોને આવૃત્તિ ચિહ્નમાં ગોઠવી દીધી છે, આવૃત્તિ ચિહ્નમાં ગોઠવી દીધી છે, તમે જોઈ શકતા હશો. હવે એમ કીધું છે બીજો પ્રશ્ન કે સમાચાર દરમિયાન જાહેરાતો આવે છે? જ્યારે સમાચાર આવતા હોય ત્યારે જાહેરાતો આવે છે? તો હા, સમાચાર દરમિયાન પણ જાહેરાતો આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જાતે કરવા માટે થોડા પ્રશ્નો આપ્યા છે કે હવે પછી જ્યારે તમે તમારા મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ને તો હવે તમારે વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણજો, હે ને, અને તે માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરજો. તમે એક નોટ લઈને બેસજો અને જેટલા વિરામ વખતે કોઈ પ્રોગ્રામ જોતા હોય તેની વચ્ચે કેટલા કેટલા વિરામમાં કેટલી કેટલી જાહેરાતો આવે એટલા તમારે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું. આ ફક્ત તમારા મનોરંજન માટે છે અને તમારી પ્રેક્ટિસ થઈ જાય. ટીવી જોતા ગઈને એક આવૃત્તિ ચિહ્ન મૂકવાનું અને આવૃત્તિ ચિહ્નવાળા દાખલા ગણવાનો અભ્યાસ પણ થઈ જાય. તો આ પ્રયત્ન તમારે આ પ્રવૃત્તિ દ્વારા કરવાનો રહેશે. ચાલો હવે જુઓ કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરજો. જેટલી વાર જાહેરાતો આવે ત્યારે તમારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવાનું રહેશે. આ રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાના રહેશે. જ્યારે તમે કોઈ જાહેરાત બાળકો દ્વારા અભિનય કરતા જુઓ તો તેની નીચે શું કરવાનું? ધારો કે આટલી તમે 5 જાહેરાતો જોઈ, એ 5 જાહેરાતોમાં 3 બાળકો દ્વારા કરવામાં આવી હતી, તો તમારે ટપકું કરતા જાઓ. ધારો કે એક મેં અત્યારે 2 જાહેરાત જોઈ,
અત્યારે એ પાંચ જાહેરાતો જોઈ, તેમાંથી એક વાર બાળકો દ્વારા થઈ, બરાબર? તો અહીંયા તપકું કરે. હવે તમે અહીંયા બે જાહેરાતો જોઈ, બરાબર, ને એક બાળકો દ્વારા થઈ છે, તો એક તપકું અહીંયા કરી દેવા. પાછી ત્રીજી જાહેરાતો જોઈ, પણ બાળકો દ્વારા નથી જોઈ. ચોથી જાહેરાતો જોઈ, તો બાળકો દ્વારા થઈ, તો અહીંયા તપકું કરવા. પાંચમી જાહેરાત જોઈ, બાળકો દ્વારા થઈ, તો પાંચમું તપકું કરવા. ઓકે, આવી રીતના ટપકું કરતા રહેવા. ધારો કે ત્રણ વખત બાળકો દ્વારા આવી, તો પાંચ જાહેરાતો જોવામાં જોઈ ત્યાં સુધી માત્ર ત્રણ વખત બાળકો દ્વારા જ કરવામાં આવે. એટલે તમને અંદાજ પણ મળી જશે કે આટલી બધી જાહેરાતોમાં આ પાંચ જાહેરાત થઈ તેમાં તો એક વખત બાળકો દ્વારા થઈ, આ પાંચ જાહેરાત થઈ તેમાં તો બે વખત બાળકોની જાહેરાત. આ રીતે ટપકું કરતા જવાનું, અને આ રીતે તમે પણ પ્રવૃત્તિ કરતા શીખજો. આ કોઈ દાખલો ગણવાનો, નોટબુકમાં ગણિતી નોટમાં કમ્પ્લીટ કરવું એવું નથી. આ ફક્ત તમારા માટે એક પ્રવૃત્તિ છે કે તમે આવૃત્તિ કોષ્ટક, આવૃત્તિ ચિહ્ન કેવી રીતના બનાવશો. ઓકે, તો આ રીતે તમારે કરવાનું રહેશે. તમારા ઉત્તર તમારા મિત્રોની સાથે પણ સરખાવો. તમારા ઘરના જો બીજા તમારા ભાઈ બહેન હોય તો તેને પણ કહેવો કે આ પ્રવૃત્તિ કરે, અને પછી તમે એ લોકોની સાથે તમારા ઉત્તર સરખાવો. શું તમને બંનેના ભિન્ન ભિન્ન ઉત્તરો મળે છે તે તમારે ચકાસવાનું. આ પરથી તમને ઘણું બધું નવું શીખવાનું મળશે. હવે આપણે પાના નંબર 165 પરના દાખલા જોઈશું. એવું કહેવામાં આવ્યું છે, શું તમે ટીવી પર સમાચાર પત્રમાં કે ટીવી પર તમે જે સમાચાર આવે છે તેમાં તમે હવામાન અંગેના અહેવાલો જુઓ છો? જો તમે હવામાન અંગેના અહેવાલો જોતા હો તો તમે એક લંબ આલેખ આપેલો છે તેને જુઓ. તેઓ ચાર શહેરોના મહત્તમ તાપમાન દર્શાવે છે. જે ભિન્ન દિવસે લીધેલા તાપમાન છે, જે ભિન્ન ભિન્ન દિવસોમાં લીધેલા તાપમાન છે. આ ચાર શહેરોના નામ દિલ્હી, શિમલા, બેંગ્લુર અને જેસલમેર છે. એટલે કે પહેલી જૂને લીધેલું તાપમાન છે અને બીજું 1 ડિસેમ્બરે લીધેલું તાપમાન છે. તમે અહીં જોઈ શકતા હશો કે પહેલી જૂને લીધેલું તાપમાન અને 1 ડિસેમ્બર એ લીધેલું તાપમાન, બંનેનું તાપમાન અલગ અલગ બતાવી રહ્યું છે. એટલે કે મંથમાં ફેર છે, તારીખ 1-1 છે, પણ જૂન મહિનામાં તપાસેલું તાપમાન છે અને ડિસેમ્બર મહિનામાં ચકાસેલું તાપમાન છે. અને શહેરો તેના તે જ છે, શહેરોમાં કોઈ પણ તફાવત થયો નથી. તો એમ કીધું છે. હવે થોડા પ્રશ્નોના જવાબ આપીએ આ લંબ આલેખ પરથી. તો આ લંબ આલેખ પરથી શોધી કાઢો કે આ બધા પ્રશ્નોના જવાબ શું આવશે. તો પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે પહેલી જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો જૂન મહિનાના કોષ્ટકમાં જુઓ, જે સૌથી વધારે અંક ધરાવતો હોય, સૌથી વધારે મોટી સંખ્યા ધરાવતા હોય તે સૌથી વધુ ગરમ પ્રદેશ કહેવાય, અને જે સૌથી નાની સંખ્યા ધરાવતા હોય તેને સૌથી ઠંડો પ્રદેશ કહેવાય. આમાં તમે જોઈ શકતા હશો કે સૌથી વધારે અંક ધરાવતો કયું શહેર છે. જુઓ તો 38° એ સૌથી વધુ છે. તો જુઓ એનું નામ શું છે? તો જેસલમેર એ સૌથી ઠંડો સૌથી વધુ ગરમ પ્રદેશ દેખાતો છે. એટલે કે સૌથી વધુ ગરમ પહેલી જૂનના રોજ સૌથી વધુ ગરમ પ્રદેશ જો જોવા જાય તો જેસલમેર છે. કયો? જેસલમેર. અને એનું તાપમાન પણ આપણે ખબર જ છે જેસલમેર, અને તેનું 38° સેલ્સિયસ તાપમાન છે. ચાલ હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. બીજો છે કે પહેલી ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? એટલે કે જેનો એકદમ નાની સંખ્યા ધરાવતો અંક હોય તે ઠંડો પ્રદેશ કહેવાશે. ચાલો પહેલી ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર મહિનામાં જુઓ, સૌથી ઓછામાં ઓછો અંક ધરાવતો, સંખ્યા ધરાવતો, નાનામાં નાની સંખ્યા જુઓ, 10 નાનામાં નાની સંખ્યા છે. એટલે કયું શહેર છે જુઓ તો શિમલા. સૌથી નાનામાં નાની સંખ્યા ધરાવતું શહેર શિમલા છે, અને તે ઠંડુ કહેવાશે. એટલે 1 ડિસેમ્બરના રોજ સૌથી વધુ ઠંડક ધરાવતું શહેર શિમલા છે. કયું છે? શિમલા છે. કયું છે? શિમલા. અને તે કેટલું છે? તો 10° સેલ્સિયસ. ઓકે,